చూపించండి. తొరణ భాగమస్ విషయ నామం భాగీదారులు ప్రవేశ ప్రకరణ నంబర్ 5 నిండా అప్పుడే મોટા દાખલા જોતા હતા કે નવા ભાગીદારને પ્રવેશ વખતે કયા કયા ફેરફારો થાય છે એની આમનોંધ એ બધું આપણે જોતા હતા. એમાં આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 11 છે એ આપણે જોવાનું છે. તો એની રકમ જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11, પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમની પેઢીનું તારીખ 31/3/2016 પાકું સર્વેયું નીચે પ્રમાણે છે. પાકું સર્વેયું આપેલું છે પ્રેરણા એ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. જોજો, અહીંયા નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું નથી, પણ મૂડીના પ્રમાણમાં એટલે મૂડી જે હશે એનું પ્રમાણ નક્કી કરશો. તો મૂડી દેવા બાજુ મૂડી આપેલી છે 50,000 અને 1,50,000, એના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. નીચે હવાલા આપ્યો છે. તારીખ 31/3/2016 રોજ કોઈનીને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. કોઈનીને નફામાં 1/5 ભાગની શરતે પ્રવેશ આપે છે. એટલે નવા ભાગીદારનો ભાગ આપેલો છે, જૂના ભાગીદારનું પ્રમાણ આપેલું છે. એટલે ત્યાગનું પ્રમાણ એ જૂનું પ્રમાણ એ જ તેનું ત્યાગનું પ્રમાણ રહેશે. બરાબર. તો સૌથી પહેલાં આપણે ત્યાગના પ્રમાણની ગણતરી લઈએ, ત્યાર પછી પાઘડીની. તો પાઘડીની અંદર કોઈની મૂડી પેટે ₹62,500 અને તેના ભાગની પાઘડી પેટે ₹24,000 રોકડા લાગે. પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. બરાબર. તો અહીંયા તમને જે મૂડી આપેલી છે નવા ભાગીદારની અને પાઘડી આપેલી છે એની આપણે પહેલાં હિસાબી ગણતરી કરી લઈએ, ત્યાગનું પ્રમાણ શોધી લઈએ. તો અહીંયા તમને મૂડીના પ્રમાણમાં કીધું તો બંનેની મૂડી અહીંયા 50,000 અને 1,50,000 છે. તો 50,000 અને 1,50,000 એટલે એનું પ્રમાણ થશે 1:3. જૂનું પ્રમાણ થાય છે 1:3. તો ત્યાગનું પ્રમાણ પણ જૂનું પ્રમાણ એ જ તેનું ત્યાગનું પ્રમાણ, કારણ કે નવા ભાગીદારનો ભાગ આપેલો હોય ત્યારે જૂનું પ્રમાણ એ જ તેનું ત્યાગનું પ્રમાણ. ત્યાર પછી પાઘડીની ગણતરી. તો નવો ભાગીદાર છે એ રકમમાં તમને કીધું કે કોઈની મૂડી પેટે 65,500 ને તેના ભાગની પાઘડી પેટે 24,000 રોકડા લાગે. હવે મૂડી પેટે 65,500 કોઈની લાવે છે એટલે રોકડ ખાતે ઉધાર કે ભાગીદારના મૂડી ખાતે જમા. રોકડ ખાતામાં ઉધાર બાજુ મૂડી 65,500 કોઈની મૂડી અને તે કોઈનીના મૂડી ખાતામાં જમા બાજુ કોઈનીના મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે 65,500. ત્યાર પછી પાઘડી પેટે ₹24,000 રોકડા લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડ ખાતામાં ઉધાર બાજુ તે પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 એની પહેલી અમલ આપણે કરી દીધી. રોકડ ખાતે પાઘડીની ગણતરીમાં રોકડ ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે એ પાઘડી લાવે છે, એ પાઘડી કોને મળે તો કે ત્યાગના પ્રમાણમાં જૂના ભાગીદારોને. ત્યાગના પ્રમાણ 1:3 પ્રમાણમાં જૂના ભાગીદારો જે છે એને પ્રેરણા અને પિયુષ. તો પાઘડીના પ્રીમિયમ ખાતે તે પ્રેરણાના મૂડી ખાતે તે પિયુષના મૂડી ખાતે 6,000 અને 18,000. તો પ્રેરણા અને પિયુષના મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 6,000 અને 18,000. ત્યાર પછી તમને હવાલામાં કીધું કે જે રકમ લાવે છે પાઘડી પેટે એમાંથી 60% રકમ કોણ લઈ જાય છે, જૂના ભાગીદારો તરત ઉપાડી જાય છે. પ્રેરણાના મૂડી ખાતે ઉધાર, પિયુષના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડમાં ઉપડી જાય છે, રોકડ જાય છે ધંધામાં, તો રોકડ ખાતામાં જમા બાજુ પ્રેરણાના મૂડી ખાતે પાઘડી, પિયુષના મૂડી ખાતે પાઘડી 3,610,860 રકમ. તો કોની 60%? તો 6,000 ના 60% અને 18,000 ના 60%. અને બંનેના મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે 3,610,800. પાઘડીનો હવાલો અને પાઘડીની હિસાબી અસર પૂરી થઈ. ત્યાર પછી આગળ કીધું સ્ટોક અને યંત્રની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે. તો તમને સ્ટોક આપેલો છે 17,500. સમજો, સ્ટોક આપેલો છે 17,500 અને એની બજાર કિંમત 20,000 કરવાની. તો કેટલો વધારો થયો? 2,500 વધારો થયો. એટલે બંનેથી 20,000 સ્ટોક થઈ ગયો. 20,000 નો વધારો સ્ટોકની કિંમતમાં વધારો 25,000 પુનઃ મૂલ્યાંકનમાં જમા થશે.
ત્યાર પછી યંત્રોની બજાર કિંમત 1,20,000 તો યંત્રો 1,20,000 કરવાની છે તમને દાખલામાં આપેલી છે કેટલી તો કે યંત્રો 1,07,500 છે 1,07,500 આપેલા છે અને 1,20 કરવાના છે તો કેટલો વધારો કર્યો તો કે યંત્રોની બજાર કિંમતમાં વધારો 12,500 પ્લસ 12,500 નો વધારો થયો એટલે 1,20,000 છે અને જે વધારો છે યંત્રો ખાતે 12,500 દેવાદારો પર 10% હલકાદાના મતન 2% વટાવવાનું નથી જોગવાઈ કરે હવે દેવાદારો દેવાદારો 30,000 આપે છે તો દેવાદારો ખાતે 30,000 કારખાના 3% 10% તો 27 અને વટાવવાના તમને આગળ કીધું કે 2% વટાવો 27 અને 2,540 તો દેવાદાર પર વટાવવાનો અને હલકાદાના એ બંને પુનઃમૂલ્યાંકનમાં ઉધાર ભાઈ બાલકાદાના 3,000 વટાવવાના 540 ત્યાર પછી લેણદારોને 30,000 ચૂકવવા પડશે હવે લેણદારો કુલ 40,000 છે એમાંથી હવે 30,000 લેણદારોને કેટલા ચૂકવવા પડશે 30,000 તો લેણદારો 40,000ના હતા એમાંથી 30,000 ચૂકવવા જશે તો 10,000નું શું થયું વટાવો દેવું કેટલું ફાયદો થયો પુનઃમૂલ્યાંકનમાં જમા પાડ્યો લેણ કરો 10,000 ત્યાર પછી મકાનની કિંમતમાં 15% અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરો મકાનની કિંમતમાં 15% તો મકાન આપેલું છે 90,000 એમાં વધારો કરવાનો છે કેટલા ટકા કીધું તો કે 15% વધારો કરવાનો છે તો 13,500 વધારો થશે 1,03,500 મકાનની કિંમતમાં વધારો 13,500 અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરો તો ફર્નિચર કેટલું આપ્યું છે 17,500 પ્લસ વધારો એમાં 20% એટલે 3,500 વધારો થશે એટલે 21,000 નું ફર્નિચર થયું એટલે કુલ 3,500 નું ફર્નિચર નો ત્યાર પછી આગળ તમને આપ્યું છે રૂપિયા 460 મજૂરીના ચૂકવવાના બાકી છે જે ચોપડે નોંધેલ નથી તો ચૂકવવાની બાકી મજૂરી એટલે દેવું છે તો પૂરી દેવા હોય તો પેલા લખ્યું ચૂકવવાની બાકી મજૂરી 460 છે અને બીજી અસર દેવામાં વધારો થાય છે પુનઃમૂલ્યાંકનમાં વધારો થાય મજૂરી ખાતે 460 ત્યારબાદ હવાલા પૂરા થયા હવે મૂડી દેવ બાજુ લઈએ તો મૂડી ખાતા પ્રેરણા પીયુષ 50,000 1,50,000 બાકી આગળ લાવ્યા તરીકે 50,000 1,50,000 અનામત ભંડોળ 30,000 અનામત ભંડોળને આપણે જૂના પ્રમાણમાં એટલે કે 1:1 પ્રમાણમાં વહેંચી જશું 30,000 એટલે 7,500 અને 22,500 ત્યાર પછી લેણદારો આવી ગયા ચૂકવવાના બાકી ખર્ચા 1,500 પાકા સમયમાં ચૂકવવાના બાકી ખર્ચા 1,500 મૂડી દેવા બાજુ મિલકત દેવા બાજુ મકાન આવી ગયું ફર્નિચર આવી ગયું યંત્રો આવી ગયા સ્ટોક આવી ગયો દેવાદારો આવે છે ત્યાર પછી રોકડ અને બેંક તો રોકડ અને બેંક ખાતું બનાવ્યું છે 1,200 બાકી આવેલા 8,250 તરીકે લખી દેવા મળવાની બાકી આવક 750 મિલકત લેના બાજુ લેણ છે મળવાની બાકી આવો 750 કોઈ જ વિગત બાકી રહેતી નથી તો હવે શું કરવાનું કે બધાના ખાતા બંધ કરવાના સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરશો એટલે કઈ બાજુ સરવાળો વધે છે એ જોવાનું જમા બાજુનો સરવાળો 42,000 થાય છે ઉધાર બાજુ પણ 42 મૂકી દેવાનો તફાવત આવશે એ તફાવત ઉધાર બાજુ તફાવત છે એટલે નફો કહેવાય તો મૂડી ખાતે નફો લખી દેવાનો એ વેચી દેવાનો 1:3 એટલે જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે 1:3 પ્રમાણમાં વેચો એટલે 9,500 28,500 હશે એ પુનઃ
1400 જે બાકી આવશે એ ભાગીદારની મૂડી ગણાશે. એવી જ રીતે પિયુષના ખાતાનો સરવાળો કરશો એટલે 2,19,000 આવશે. પિયુષના ખાતાનો સરવાળો 2,19,000 બંને બાજુ એમાંથી 10,800 બાદ કરશો એટલે તફાવત આવશે 2,08,200. ત્યાર પછી કોઈનીનું ખાતું બંધ કરો 62,500, આ બાજુ પણ 62,500 મૂકો, તફાવત આવશે 62,500. આ ત્રણે ત્રણ બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવો. એ બાકી એ ભાગીદારની નવી મૂડી ગણાય, નવા પાકા સરવાળામાં મૂડી ખાતા તરીકે. ત્રણેયની મૂડી દર્શાવો 69,400, 2,08,200 અને 62,500 જેની બાકી સુધી. એ ત્રણેયનો સરવાળો કરે 3,40,112ના હોલમાં દર્શાવ્યો. ભાગીદારોને મૂડી થઈ જાય. રોકડ અને બેંક ખાતું બંધ કરો. રોકડ અને બેંક ખાતું બંધ કરો એટલે બંને બાજુનો સરવાળો કરશો એટલે ધાર બાજુનો સરવાળો 54,850 અને જમા બાજુ એમાંથી બાદ કરો એટલે બાકી આવશે 80,350. એ બાકીને પાકા સરવૈયામાં રોકડ ખાતે 80,350 એ મૂકી દેશે એટલે બંને બાજુ તમારી પાસે પાકા સરવૈયામાં મૂડી દેવાની મુદત એના બાજુનો સરવાળો કરશો 3,27,000, 3,72,060, 3,72,060 બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. આ રીતે આપણે પ્રવેશનો દાખલો જે છે એ 8 માર્કનો બોર્ડનો દાખલો ગણ્યો. પરીક્ષાની અંદર આવા સિમ્પલ દાખલો જ હોય છે મિત્રો, અને સરળતાથી તમે ગણી શકો છો. મુખ્ય વસ્તુ છે વારંવાર તમને કહું છું કે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણશો તો સરળતાથી તમે એને ગણી શકશો. પહેલું સ્ટેપ તો કે ત્યાં પ્રમાણ શોધી લેવું, પાકડીની હિસાબે અસરો આપી દેવી. ત્યાર પછી તો કે જરૂરી ખાતા બનાવવા, જરૂરી ખાતા જોયા પછી જે હવાલા છે એ હવાલાને ટીક કરી લો અથવા તો એ હવાલાની પહેલાં જ અસર આપે. દરેક હવાલાની અસર આપી દીધા પછી હવાલાની અસર આપ્યા બાદ પાકા સરવૈયાની જેટલી વિગતો છે, હવાલાની બે અસર આપવાની, પાકા સરવૈયામાં જેટલી વિગતો બાકી રહેતી હોય હવાલાની અસર આપ્યા પછી એ બધાને એક એક અસર આપવાની, એ અસર આપી દો, એ અસર આપી દીધા પછી પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો. એનો નફો કે નુકસાન શોધો. નફો કે નુકસાન શોધો તો જો નફો આવતો હોય તો એ ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ, જો ખોટ આવતી હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉતાર બાજુ મૂકો. અને ભાગીદારોના મૂડી ખાતા બાજુ દરેક ભાગીદારની મૂડી શોધો અને એ મૂડી પાકા સરવૈયામાં મૂડી ખાતા તરીકે દર્શાવી દેવા. ત્યાર પછી રોકડ કે બેંક ખાતું હોય તો એ બંધ કરવાનું, એ બંધ કરો એટલે તમને રોકડ કે બેંક ખાતાની બાકી મળશે. એ બાકીને તમારા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવી દેવાની. જો બેંક જો જમા બાકી હોય, ઉધાર બાકી હોય તો એ મિલકત લેણા બાજુ, જમા બાકી હોય એટલે કે જમા બાજુનો સરવાળો વધારે હોય, ઉધાર બાજુ તફાવત આવતો હોય તો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય તો એ મૂડી દેવા બાજુ મૂકાશે. એમ મૂકી અને પાકા સરવૈયા નવું જે પાકું સરવૈયું છે એનો બંને બાજુનો સરવાળો કરવાનો જેથી બંને બાજુ સરવાળો સરખો મળી જશે. તો આ એક સરળ રીત છે. બોર્ડમાં 8 માર્કનો દાખલો પૂછાય છે અને સિમ્પલ દાખલો છે. જો આ તમને આવશે તો આના પછીનું પ્રકરણ છે નિવૃત્તિનું, એ પણ છે આ જ રીતે છે. સરળતાથી તમે એ શીખી શકશો. હવે પછીનું નેક્સ્ટ